चलो विद्यार्थी मित्रों आ दाखला में आपणे बहु मजा आवे एवा दाखला शुरू थई गया छे। हवे हा शुं कीधुं खबर, त्रिकोण एबीसी नुं क्षेत्रफळ। मने के सर, मैं कीधुं बोलो बोलो बेटा, ई के त्रिकोण ना क्षेत्रफळ नुं सूत्र तो छे। मैं कीधुं क्यों, ई के एक दुतीयांश पायो भिणावे। मैं कीधुं वाह मारा भला वाह, आ तो एनुं मेन सूत्र कही शकाय एम कही तो चाले। त्रिकोण नो क्षेत्रफळ एटले एक दुतीयांश पायो गुणा वेध, सच्ची વાત હો। પછી મને કે સર, મે કીધું બોલ બોલ, ઈ કે આપણે 9માં ધોરણમાં કઈક શીખીને આવ્યા। મે કીધું ઈ વળી શું, મને કે ઓલું ઓલું, મે કીધું હું ઓલું ઓલું, ઈ કે ઓલું તમે નતા કહેતા। મે કીધું શું કહેતા હતા, ઈ કે હેરોનનો સૂત્ર, કા તો ઓલો બેઠો બેઠો કે હિરજી બાપાનું। અરે મે કીધું હિરજી બાપાની વાત નથી, હેરોનનો સૂત્ર। કેનો હેરોન? હા, એસ S માઈનસ A યાદ આવે છે? હા, મારા વાલાને યાદ આવી ગયો। S માઈનસ B ને S માઈનસ C, S એટલે અર્ધ પરિમિતિ। તો મને કે આ ત્રીજા પ્રકારનો સૂત્ર, મેં કીધું ભલા માણસ આ સૂત્રની મદદથી દાખલો ગણો, અહીંથી ગણો અહીંથી ગણો, જવાબ સરખા જ આવે। હા, ત્રિકોણ બદલે તો એનું ક્ષેત્રફળ બદલે। અને હા મિત્રો, જો હજી આપણે તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો મિત્રો। ક્લિયર? આપણો આ વિડિયો તમને સારો લાગે તો લાઈકનું બટન આ ટચ કરી લેવાનું દીકરો, એમાં શું ફેર પડે? ક્લિયર? એ બધું ફ્રી ઓફ થાય છે, લાઈક છે, શેર છે, સબસ્ક્રાઇબ છે, બધું ફ્રી ઓફ થાય છે। ચાલો મિત્રો, હવે આપણે અહીંયા ક્ષેત્રફળની જે ચર્ચા છે ને, આ ત્રિકોણ છે, મને કે હા સર, હવે આ ત્રિકોણ હોય ને એમાં એના યામ કોણ છે, તો કે x1 y1, આ b એના યામ, c ના યામ x3 y3। ક્લિયર? તો કે હા સર। હવે આ જે યામ આપેલા છે એ યામ ઉપરથી આપણે શું કરવું પડે, તો કે એના ક્ષેત્રફળનું સૂત્ર બહુ સરળતાથી મળે છે। જો આ સૂત્ર વાપરવું હોય તો આ પાયો એટલે આ અંતર BC ગોતવું પડે, અને અહીંથી જે આ વેધ લીધો હોય ને, આ વેધ વેધ એ વેધ મેળવવો પડે, પછી ત્યારે આ સૂત્ર વાપરી શકાય। એટલે જ્યારે તમને આવી રીતે બિંદુ આપે કે આ એના એમ ટુ થ્રી, બી ના એમ માઇનસ વન જીરો, સી ના એમ ટુ માઇનસ ફોર, તો પછી આ સૂત્ર ન વપરાય, કારણ કે આપણી પાસે વેધની લંબાઈ છે નહીં, વેધનું માપ નથી। આ એ પણ ન વાપરી શકાય, વાપરવું હોય તો જવાબ આવે કેમ, તો કે ભાઈ આપણે શીખીને આવ્યા છે શું, એ ખૂણો હોય એની સામેની બાજુને સ્મોલ એ, શીખીને આવ્યા છે। હા, બી ખૂણાની સામેની બાજુને સ્મોલ બી, સી ખૂણાની સામેની બાજુને સ્મોલ સી, તો આ બાજુ મળે અંતર સૂત્ર ઉપરથી, આ બાજુ પણ મળે અંતર સૂત્રની મદદથી, આ પણ મળે અંતર સૂત્રની મદદથી, એટલે એ મળે બી મળે સી, એ ત્રણ દાખલા ગણવા પડે અંતર સૂત્રની મદદથી। પછી એસ એટલે અર્ધ પરિમિતિ, ત્રણ એનો સરવાળો ભાગ્યા બે, પછી આમાં મૂકી શકાય। એટલે ગણિત શાસ્ત્રીઓએ વિચાર્યું કે આના કરતા હજી થોડુંક સાદુરૂપ આપવું હોય તો શીરો બિંદુ આપ્યા હોય ત્યારે। હા વેરો, તમે અગિયાર બાર સાયન્સ આગળ ભણશો ને દીકરાઓ, એમાં નિશ્ચયક ગણવાનું આવશે, એટલે વાસ્તવમાં આ નિશ્ચાયક છે, પણ અત્યારે તમને નિશ્ચાયક શબ્દનો કોઈ ઉલ્લેખ નથી, એટલે તમારા માટે એ શબ્દ બિલકુલ નવો છે। પણ આવતાની આપણે ખાલી ખબર હોવી જોઈએ કે આ ક્ષેત્રફળ કેમ મળ્યું છે, તો કે નિશ્ચાયકની મદદથી। હા, હવે સાંભળો, હા વહેલું છે, શું કરવાનું ખબર, જો એક્સ વન પછી કાઉન્સ પ્લસ એક્સ ટુ પછી કાઉન્સ એક્સ થ્રી કાઉન્સ, હા આવું યાદ રાખવાનું, એક્સ વન એક્સ ટુ એક્સ થ્રી, એ તો તમને આવડી જ છે લખતા। એક્સ વન એટલે આનો એક્સ યામ, એક્સ ટુ એટલે બી બિંદુનો એક્સ યામ, એક્સ થ્રી એટલે સી બિંદુનો। હવે આ જે કાઉન્સ કહીએ ને દીકરો, કાઉન્સ, હા એ કાઉન્સમાં વાય ની કિંમત, એટલે અહીંયા એક્સ વન દેખાય છે, તો તમારે વાય ટુ માઇનસ વાય થ્રી, હવે આ વાય થ્રી છે તો અહીંયા વાય થ્રી માઇનસ વાય, અહીંયા ટુ આવે ને તો અંદર કે ટુ ન આવે, હા પછી એક્સ થ્રી છે તો વાય વન માઇનસ વાય ટુ આવી રીતે,
આ કિંમત મેળવવાની આ સૂત્ર તૈયાર થઈ ગયું. એ ક્યાંથી તૈયાર થાય છે? નિશ્ચાયક ઉપરથી. ક્યાંથી તૈયાર થાય છે? નિશ્ચાયક ઉપરથી. ક્લિયર દીકરા? હા, સમજાઈ ગયું. હવે અહીંયા એક્સ વન પછી કાઉન્સ, ફરીથી લખ દો, એક્સ વન કાઉન્સ, એક્સ ટુ કાઉન્સ, એક્સ થ્રી કાઉન્સ. આમ પછી અહીંયા શું કરવાનું? વાય ની કિંમત વન છે તો વાય ટુ માઇનસ વાય થ્રી, વાય થ્રી છે તો વાય થ્રી, આ ટુ ન આવવા જોઈએ, વાય વન, વાય વન માઇનસ વાય ટુ, ત્રણ છે તો આમાં ત્રણ ન આવવા જોઈએ. બસ આ કિંમત મેળવવાની. આ કિંમત ને કહેવાય નિશ્ચાયકનું મૂલ્ય. શું કહેવાય? નિશ્ચાયકનું મૂલ્ય કહેવાય. હા, આ કિંમતને ખ્યાલ આવે છે? હવે આ જે મૂલ્ય મળે છે ને દીકરાઓ, આપણને આ મૂલ્ય જે મળે છે ને, એના ઉપરથી આપણે શું કરી શકીએ? તો કે ધનય હોય ને ઋણય હોય, એટલે આ જવાબને આ માનાંકમાં લેવામાં આવે. માનાંક આવ્યો, જો આ ઉભો લીટો છે ને, એને માનાંક કહેવાય. શું કહેવાય? માનાંક કહેવાય. ક્લિયર? તો કે આ સર, આ માનાંક શા માટે લીધો દીકરાઓ? માનાંક એટલા માટે લેવો પડે કે આનું મૂલ્ય ઋણ પણ હોઈ શકે. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ કોઈ દિવસ ઋણ હોય જ ન શકે, ઋણ હોય જ નહીં. ત્રિકોણનું ક્ષેત્રફળ હંમેશા ધન હોય, ધન, શૂન્ય ન હોય. શૂન્ય હોય ને તો એ ત્રિકોણ જ ન રચાય. હા, એ સમજાવીશ તમને હું. પણ શૂન્ય પણ ન હોય, એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ હંમેશા ધન હોય. આપને ખબર છે ત્રણ ભાગ, ઋણ, શૂન્ય અને ધન. તો ત્રિકોણનું ક્ષેત્રફળ હંમેશા ધન હોય. કેવું હોય? ધન. એટલે આ ઋણ આવે ને તો એને ધન બનાવવા પડે. ધન બનાવવા માટે આ માનાંક, અને નિયમ પ્રમાણે વન હાફ આગળ એક દુત્યાંશ, એટલે કે આ જે મૂલ્ય મળશે ને, આ એક સંખ્યા મળશે, એ સંખ્યાના આપણે અડધા કરીએ એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ મળે. હા, વેલું ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ કેમ મળે? એક્સ વન કાઉન્સમાં વાય ટુ માઇનસ વાય થ્રી પ્લસ એક્સ ટુ કાઉન્સમાં વાય થ્રી માઇનસ વાય વન પ્લસ એક્સ થ્રી કાઉન્સમાં વાય વન માઇનસ વાય ટુ. હવે અહીંયા છે ને વન આવે એટલે આમાં કઈ વન ના આવે, અહીંયા ટુ તો આમાં કઈ ટુ ના આવે, એવું યાદ રાખવાનું. પછી વાય થ્રી હોય અહીંયા આવે, વાય વન હોય અહીંયા, હા પેલે હોય છે ને, આ વાય ટુ છે એમાં છે ને. પછી એને માનાંકમાં અને વન હાફ, હજી તમને સમજાવીશ. એવું જરૂરી નહીં કે આવું જ સૂત્ર વાપરવાનું. તમે વાય વન વાળું લ્યો ને, વાય વન કાઉન્સ, વાય ટુ કાઉન્સ, વાય થ્રી કાઉન્સ, અને અંદર એક્સ ની કિંમત આવી ગઈ, એક્સ ટુ માઇનસ એક્સ થ્રી, એક્સ થ્રી માઇનસ એક્સ વન, એક્સ વન માઇનસ એક્સ ટુ, એનો માનાંક લઈને વન હાફ કરો ને તો પણ જવાબ એ જ આવે, સાચો જ આવે. આ રીતે પણ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી શકાય છે. હું બોલું એ મગજમાં આવ્યું? તમે વાય વન કાઉન્સ વત્તા વાય ટુ કાઉન્સ વત્તા વાય થ્રી કાઉન્સ લઈ અને આગળ વધો તો પણ ક્ષેત્રફળ મળે અને સાચો જ જવાબ મળે. મને કે સર એવું થોડું હોય, આમ કાઉન્સ બદલી જાય, જગ્યા બદલી જાય, અહીંયા બધું બદલી જાય. મેં કીધું વાત તારી સાચી, બધું બદલી જાય, એમાં કઈ વાંધો નહીં. પણ એ હું હમણાં તમને વાત કરતો હતો નિશ્ચાયક. હા, એ નિશ્ચાયકનો ગુણધર્મ છે. એ તમે અગિયાર બાર સાયન્સમાં ભણશો કે નિશ્ચાયકની કોઈ બે હારની અદલ બદલ કરવામાં આવે તો નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી, એવો એક નિયમ છે. ખ્યાલ આવ્યો? નિશ્ચાયક મજા જ આવશે, ભણશો ત્યારે, સહેલું ચેપ્ટર છે. ક્લિયર? એટલે આવી રીતે તમે કોઈ સૂત્ર વાપરો તો પણ જવાબ સાચો જ આવે, આ વાપરો તો પણ જવાબ સાચો જ આવે. એટલે કે એવું જરૂરી નથી કે એક્સ વન કાઉન્સ વત્તા એક્સ ટુ કાઉન્સ વત્તા એક્સ થ્રી કાઉન્સ, આવું પણ લઈ શકો છો, પણ આપણે આ જ વાપરશું એટલે મેં ત્યાં એક્સ વન વાળું જ લીધું છે. હા, હવે બીજી એક વાત, ખાસ કાન ખોલીને સાંભળી લ્યો. મને કે સર અત્યાર સુધી અમે કાન ખુલ્લા જ રાખ્યા હતા, હવે બંધ કરી દઈ, અરે ભલા મળસ પૂછતો જો કેવું કરસ, એવું નહીં કરવાનું. મને કે સર હવે અમને આવડી ગયું બધું, શું એ કે કાલ સવારે ચતુષ્કોણ નું કઈ પૂછે ને? મેં કીધું હું ચતુષ્કોણ નું પૂછે? એ કે આ એક્સ વન વાય વન, એક્સ ટુ વાય ટુ, એક્સ ફોર વાય ફોર. મેં કીધું હા. એ કે હવે આનું ક્ષેત્રફળ પૂછે કે હવે અમને આવડી ગયું કેમ? એ કે એક્સ વન કાઉન્સ
एक्स टू काउंस एक्स थ्री काउंस एक्स फोर काउंस ले मानन अने एक दूती आउंस आउ न होय ए भाई आउ न होय ક્યાંક તમે ચાલુ કરી દો નહીં કે હવે અમને બધું આવડી ગયું સર કે તમે અમને ત્રિકોણ નું ક્ષેત્રફળ નું સૂત્ર આપો ને શીખવાડો ને એટલે અમે ચતુષ્કોણ નું ક્ષેત્રફળ ગોતી લઈ કા તો ઓલો બેઠો બેઠો કે પંચકોણ છે પંચકોણ મેં કીધું શું છે પણ એ કે મેં કીધું બોલ મને જીભ ચલાય છે મેં કીધું બધા માણસ હારું છે કૂતરું આવે તો આખો રેજે વગર એ કરીશ ને કાં તો ઓલું બટકું ભરી ભરી જાય હમતે ગયું ને મેં કીધું હમજે ગયું ચાલો દીકરાઓ આવી જાઓ ફટાફટ ચતુષ્કોણ માટે આવું કરવાનું નથી નહીં કરો ને એ કે ના પંચકોણ માટે છૂટ અરે પંચકોણ માટે પણ છૂટ નથી ચતુષ્કોણ માટેની વાત જુદી છે આ નહીં આવે ક્લિયર માત્ર ત્રિકોણ માટેની જ વાત છે ચાલો દાખલો ભણી લઈએ એકદમ સરળ દાખલો તમારે શું કરવાનું ખબર આ થિયરી લખવાની છે હા આ લખી નાખવાનું પછી આ દાખલો સીધું જ લખીએ જો ભાઈ આપણે છે ને રકમમાં એ બી સી એવા નામ નોતા આપે આપણે જાતે ઉભા કર્યા હવે સીધે સીધું ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ એટલે પેલું સૂત્ર વાપરવાનું ક્યું 1 હાફ પછી આ માનાય x1 y2 - y3 અને માનાંક પૂરો માનાંક હા માનાંક ઋણ હોય એને ધન કહે ધન હોય એને ધન જ રાખે ભલા માણસ હા હાલો બના રેડી આને શું કહેશું કિંમત x1 એટલે આ 2 પહેલા તો આમ લખવાનું 2 કાઉન્સ માઇનસ 1 કાઉન્સ વત્તા 2 કાઉન્સ આ મેં શું કહ્યું દીકરો આ 2 ક્યાં લખ્યા x1 એટલે આ લખ્યા પછી આ કાઉન્સ એટલે કાઉન્સ પછી વત્તા x2 એટલે આ અહીંયા માઇનસ છે એટલે મેં માઇનસ લખ્યા એટલે યાદ આવી ગયું કે હા સર યાદ આવી ગયું હવે આ માઇનસ છે ને એટલે માઇનસ પછી આ કાઉન્સ એટલે કાઉન્સ વત્તા x3 એટલે આ મને કે સર મેં કીધું બોલ મારા વાલા બોલ મને કે આમાં abc નામ ન આપ્યા હોય તો તમે આમ ગમે એમ લખો તો ખોટું પડે મેં કીધું ના તમે આને a કયો આને b કયો અથવા આને c કયો નામ બદલાવી નાખો a b c ક્ષેત્રફળ બદલે નહીં હા આમાં ક્ષેત્રફળ બદલે નહીં તમે આનો a અને x1 y1 x2 y2 x3 y3 કયો અથવા આને x1 y1 કયો આને x2 y2 કયો આને x3 y3 કયો જવાબ બદલતો નથી આ મિક્સ ન કરી દેવાના x1 આ y1 આ તો ખોટું પડે આ x1 તો આને y1 કહેવાય આ x2 તો આને y2 કહેવાય x3 તો આને y3 કહેવાય હા મિક્સ કરી દીધો ને અને x2 અને y3 તો ન ચાલે તો ખોટું પડે ચાલો y2 એટલે કોણ આ y2 આ છે હો દીકરાઓ 0 y3 એટલે પણ ઓછે ઓછે 4 આમ છે આમ છે હાલો પછી y3 એટલે -4 જો આ આ -3 પછી y1 એટલે 3 y2 એટલે 0 બસ જો આટલું શાંતિથી સાદુરૂપ આપવાનું છે આ કિંમત તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે બે બાજુ ચાર આ માઇનસ સાત થાય જો આવડવું જોઈએ ઓછા ચાર ઓછા ત્રણ ઓછા સાત આવે છે વન આપ તો એમ ન કે ઉડાડી નાખો ની હા આઠ માઇનસ માઇનસ પ્લસ સેવન પ્લસ સિક્સ હા સાદુરૂપ દઈ દઈએ એકવીસ થશે એટલે એક દ્વિતીયાંશ અને એકવીસ ઘણાય તો છે ને આ માના કોઈની હરકો લખી નાખે આમ હવે આમાં સમજવું શું આપણે આ કેવું છે કેમ ખબર પડે રેડી એટલે માના છે ને આમ પ્રમાણમાં મોટો કરો એટલે ખબર પડે આપણને તો આમ રેડી હવે એટલે તો ધન જ છે એટલે એકવીસ ના છેદમાં બે ચોરસ એકમ જો આ આવો જવાબ લખી નાખવાનો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ પૂરું થઈ ગયું દાખલો પૂરો થઈ ગયો દીકરા
हाँ बे मार्क में पूछे तो आपने आवड़ी जाए सादु रूप में काळजी लेवानी छे एकदम सहेलो दाखलो छे रेडी चलो स्क्रीनशॉट ले लो मारा वाला पछी आपणे आना पछीनो दाखलो करिए चलो मित्रों आ बीजा दाखला में एटले के दाखला पहेलानो दाखलो बीजो छे वो हमणा कही रही एटले मैं आ बधुं एमनम तैयार राख्यो छे रकम बदली लीजो ए ना एम माइनस फाइव माइनस वन बी ना एम थ्री माइनस फाइव सी ना एम टू माइनस फोर हवे आपणे तो के सीधुं सूत्र क्यू एक्स वन काउंस वत्ता एक्स टू काउंस वत्ता एक्स थ्री काउंस काउंस में शुं लखवानो y2 माइनस y3 y3 माइनस y1 y1 माइनस y2 મે કીધું વાહ મારા વાલાને તો આવડી ગયો સૂત્ર બસ કઈ આ સ્વાધ્યાય સાતમું એકદમ સહેલું છે દીકરા હવે અહીંયા x1 એટલે કોણ આવ્યું તો કે માઇનસ 5 અને આમ કૌંસ પછી તો કે વત્તા 3 અને આમ કૌંસ વત્તા 2 અને આમ કૌંસ ક્લિયર સમજાઈ ગયું તો કે હા આ x1 x2 x3 લખા અહીંયા પછી કૌંસ વત્તા x2 પછી કૌંસ x3 અને કૌંસ આવી જાય તો કે હા હવે અહીંયા y2 માઈનસ એટલે આ ઓ ભાઈ જો અહીં છે ને x સ્ટેપ નથી લખતો હું માઈનસ 5 માઈનસ આવું થાય જો આવું થાય અહીંયા માઈનસ 4 છે આવું થાય માઈનસ 5 માઈનસ એટલે આ माइनस चार એટલે હું પ્લસ ડાયરેક્ટ લખી નાખું છું અને હું લખવાનું હોય હવે ધોરણ 10 ના વિદ્યાર્થી છે બાળકો એટલે આવું ડાયરેક્ટ લખવાની છૂટ હોય ક્લિયર સમજાયું મે આ તમને પણ તમે આવું ડાયરેક્ટ લખી શકો છો હવે અહીંયા y3 y3 એટલે માઈનસ 4 હા પછી આ આવ્યું આ y1 ને પણ ક્યાં એક થયું જો આવું થયું કારણ કે પોતે માઈનસ 1 છે હા એટલે માઈનસ માઈનસ પ્લસ આવી રીતે પછી અહીંયા y1 y1 એટલે હા નિશાની સહિત ઓ y2 એટલે કે માઈનસ 1 માઈનસ માઈનસ 5 હા હા બસ સાદુરૂપ માઈનસ 5 હવે આનું સાદુરૂપ શું થાય માઈનસ 1 સરસ જો માઈનસ 4 વત્તા 1 અહં हाँ सरस लिया अबे आठ या पांच ओचे ओचे वत्ता आवडे छे इतिहासर अया माइनस में जो हाँ अया वत्ता आठ अबे आमार धन हुए ये ने लिया भाई आठ ने पांच और ये भी लिया तेर आठ ने पांच तेर मन की एम ना भाई आठ लीटर करवाना बेशी पांच लीटर करो ये बात धंधा नो करे मन क्या माम ये तो ये बदल बीजा त्रिजा धोरण वाला नहीं बात छे बाळको મન કે અમે તેલું જ ભણીએ છીએ ને એક ની પાછળ 0 10 અરે એમ નહીં તમે 1 અને 0 બે ભેગા કરી 10 માં ધોરણમાં ભણો છો એટલે અહીં એવું ન કરવાનું હોય ડાયરેક્ટ જવાનું ક્લિયર 13 હા ઈ ધન થશે અને માઈનસ 9 હા 13 માંથી 9 જાય તો 4 વધે એટલે 4 હવે ઈ ધન જ છે એટલે કઈ ચિંતા નથી 4 ના અડધા એટલે 2 પૂરું થઈ ગયું ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ 2 चौरस एकम क्लियर चलो लखी नाखो हो दीकरा एकदम सहेलू छे